દિયોદરમાં સ્વચ્છતા મામલે ગ્રામ પંચાયતે અંદાજે 300 વેપારીઓને નોટિસ ફટકારી સ્વચ્છતા જાળવવામાં ચૂક થશે તો કડક કાર્યવાહી કરાશે. નિર્મળ ગ્રામ નિર્મળ ગુજરાત અભિયાન અંતર્ગત દિયોદર નાયબ કલેક્ટર દિયોદર તાલુકાના ગામોમાં એક્શન મોડમાં, ત્યારે 2 દિવસ પહેલા નિર્મળ ગામ નિર્મળ ગુજરાત અભિયાન અંતર્ગત દિયોદર ખાતે તંત્ર એક્શનમાં આવ્યું હતું ત્યારે દિયોદર ગ્રામ પંચાયત દ્વારા પણ શહેરના મુખ્ય માર્ગો પર ઘન કચરો, રોડ પર જામેલા માટીના થરોને દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ ત્યારે દિયોદર ગ્રામ પંચાયત દ્વારા શહેરના રોડ, રસ્તાઓ, બજારોમાં થતી ગંદકી અને વેપારીઓ દ્વારા પ્લાસ્ટિક કચરો રોડ ઉપર ફેંકવામાં અથવા દુકાન પર ફેંકવા પર એક્શન મોડમાં આવ્યા હતા. શહેરના સોસાયટીઓને હોસ્પિટલ દ્વારા શહેરના મુખ્ય માર્ગો ઉપર ક્યાંય પણ ગંદ કચરો દેખાય ત્યાં દિયોદર ગ્રામ પંચાયતની ટીમ એલર્ટ મોડ પર રહી સુંદર કામગીરી હાથ ધરી રહી છે. ત્યારે દિયોદર ગ્રામ પંચાયત દ્વારા આગામી 15 ઓગસ્ટ અને શ્રાવણ મહિનાના તહેવારોને ધ્યાને લઈ દિયોદર નગર સ્વચ્છ અને સુંદર બને તે માટે શહેરના બજાર વિસ્તારોમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે દિયોદર બજાર વિસ્તારમાં 300 જેટલા વેપારીઓને પોતાની દુકાન, ગલ્લા કે લારી વાળાઓ પોતાના દુકાન આગળ ગંદકી કે ઘન કચરો, પ્લાસ્ટિક કે શાકભાજી ફેંકેલી ન હોવી જોઈએ તેના અનુસંધાને દિયોદર ગ્રામ પંચાયત દ્વારા વેપારીઓ નોટિસ બજાવણી કરી હતી અને શહેરને સ્વચ્છ રાખવા જણાવવામાં આવ્યું હતું.